ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં પોતાની બોલેરો ગાડી ચોરી થયાની ફરિયાદ. ઠાકરા તાલુકાના ખીજલપુર ગામમાં અંબાજી મંદિર પાસે રહેતા અને ડ્રાઈવરનો ધંધો કરતા લાલસિંહ કેસરીસિંહ સોઢા પરમારે નોંધાવી હતી, જેથી ફરિયાદની ગાડી શોધવા પોલીસ દોડતી થઈ હતી. પરંતુ ફરિયાદીના નિવેદન વખતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ફરિયાદીના વર્ણન બાબતે શંકા જતા તેમજ વિરોધાભાસ જણાતા પોલીસે આગવી ઢબથી પૂછપરછ કરી હતી, તેથી ડ્રાઈવર ભાગી પડ્યો હતો અને વીમાની રકમ ભરવામાં ફાંફા પડતા ચોરીનું તરકટ ઊભું કર્યું હોવાનું કબૂલતા ફરિયાદના માત્ર 2 કલાકમાં ઉમરેઠ પોલીસે કેસ સોલ્વ કરી દીધો હતો અને આમ ફરિયાદી જ આરોપી સાબિત થતાં પોલીસે તેની વિરુદ્ધ બોલેરો કાર ચોરી કરવાનો સાથે પોલીસને ગુમરાહ કરવાના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. થામણા ગામ પાસેના ખીજલપુરના લાલસિંહ સોઢા પરમારે ડ્રાઇવિંગનો ધંધો કરવા બોલેરો કાર ખરીદી હતી અને ગાડીનો વીમા કંપની પાસે વીમો ઉતરાવ્યો હતો, પરંતુ વીમાનો હપ્તો ચૂકવવામાં હાંફી ગયેલ લાલસિંહને ગાડી ચોરીની ફરિયાદ કરવાનો આઈડિયા આવ્યો, જેથી વીમો પકડી શકાય અને ગાડી ફટકારી કિંમત ઉપજાવી શકાય. મતલબ આમ કે આમ ગુટલ્યો કે દામ. પરંતુ ઉમરેઠ પોલીસ સ્ટેશનના અનુભવી PSI રણજીતસિંહ ખાણ સામે લાલસિંહનો આઈડિયા ટક્યો નહીં અને પોલ ખોલી જતા ફરિયાદી આરોપી નીકળતા જેલ ભેગા થવાનો વારો આવ્યો હતો. ગઈકાલે લાલસિંહ કેસરીસિંહ સોઢા પરમાર ખેજલપુર ગામનો છે, તાલુકો ઠાસરા, એ પોતાની બોલેરો થામણા ચોકડીથી ચોરાઈ જવાની ફરિયાદ અત્રે આપેલ. ફરિયાદ લઈ એ વિશે થોડું શંકા જતો, ડાઉટફુલ જતા ક્રોસ ઇન્વેસ્ટિગેશન કરતા લાલસિંહ કેસરીસિંહ પોતે જ પોતાની બોલેરો ગાડી વીમો પકાવવાના ઈરાદાથી અને બેંકમાં ચાલતી લોનના હપ્તા ન ભરવા પડે તે માટે સાણંદ મૂકી આવેલો અને ક્રોસ ઇન્વેસ્ટિગેશન કરતા પોતે હકીકત કબૂલ કરેલી, જે અનુસંધાને સાણંદથી તેની બોલેરો લાવી કબજે કરી છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. થામણા નજીક ઠાકરા તાલુકાના ખીજલપુર રહેતા લાલસિંહ કેસરીસિંહ સોઢા પરમાર ડ્રાઈવરનો ધંધો કરે છે અને આણંદની અમૂલમાં ફેરા મારવાનું કામ કરે છે, પરંતુ છેલ્લા 7 દિવસથી ગાડી અમૂલમાં મૂકી ન હતી અને ઘરે રાખતો હતો. ગાડીના ડ્રાઈવર હરિઓમ દીપસિંહ ચૌહાણને 2 મહિનાથી છૂટો કરી દીધો હતો. બનાવના દિવસે પોતાના ઘરેથી 4:30 વાગે બોલેરો ગાડી GJ07YY5003 ઉમરેઠની થામણા ચોકડી પાસે આવેલ તળાવ નજીક પાર્ક કરી બનાવના દિવસે 4:30 વાગે થામણા ચોકડી પાસે આવેલ શ્રદ્ધા ટ્રાવેલની લક્ઝરી ગાડી ભરી મંજુસર ગયો હતો. ત્યાં પેસેન્જરને ઉતારી લક્ઝરી ગાડી લઈ 8 વાગે ઉમરેઠ થામણા ચોકડી પરત આવેલો અને બોલેરો ગાડી ન જોતા આજુબાજુ તપાસ કરતા બોલેરો કાર મળી આવી ન હતી, જેથી કોઈ ચોર ઇસમ 3,25,000 કિંમતની બોલેરો કાર ચોરી કરી લઈ ગયા મુજબની FIR ઉમરેઠ પોલીસ મથકે નોંધાવી હતી. પરંતુ અગાઉ 307ના ગુનામાં કાનૂની દાવપેચ રમેલો ખેલાડી ઉમરેઠ પોલીસની પૂછપરછમાં ફાવ્યો ન હતો અને ફરિયાદી આરોપી બની ગયો હતો. ઉમરેઠ પોલીસે બોલેરો કાર સાણંદથી કબજે કરી હતી. મિત્રો, પીલૂન ન્યૂઝ પર નવા જૂની જાણવા માટે લાલ કલરનું સબસ્ક્રાઇબ કરો અને ત્યારબાદ બેલ આઇકોનનું બટન ક્લિક કરો.